अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें कर्तव्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। पूज्य जिग्नेश दादा, तमाम श्रोतागणों ने स्वामीनारायण मंदिर ने अंदर आप पधार्या कथा कहवा माटे सांभळवा माटे ए बदल बधाने अभिनंदन। जुष्टो मुक्त गणैर्निजाक्षर पदे दिव्याकृते सादरं यो भक्तो प्रकटी बभूव दैया धर्मांजन श्रेयसे यत्रोन्मूलितुं त्वधर्ममवितुं साधुश्च धर्मं शुभं ध्यायेतुं हरिमीश्वरेश्वरमहं सद्बुद्धिदं सर्वदा। जगन्नाथ भगवानना सान्निध्यमां स्वामीनारायण मुख्य मंदिर अंदर बेसी आपणे શ્રીમદ ભાગવતની દિવ્ય ગાથા શ્રવણ કરી રહ્યા છીએ। પ્રથમ ભાગવત ભગવાનના ચરણોમાં વંદન પ્રણામ। પૂજ્ય જિજ્ઞેશ દાદા, આપણને સાત સાત દિવસ સુધી આ દિવ્ય ગાથા સંભાળવા માટે બધાઈ રહ્યા છે। જોકે મેં જે ફિર દાદાને કીધું તો મેં કીધું તમે જગન્નાથપુરીમાં કદી કથા કરો, મને કહેશો અમે ક્યાં કરશું। મેં કીધું દાદા તમે જો તારીખ આપો ને તો આપણો ત્યાં સભા મંડપ તૈયાર થઈ રહ્યો છે, થોડીક મોડી આવી ને। તમે તો ત્યાં સુધી કીધું કે ઉદઘાટનમાં પણ તમારું નામ નંબર લાગી જાય, પણ વચ્ચે બે ચાર કથાઓ થઈ ગઈ। પણ દાદા આજે કથા કરવા માટે વધારે આટલા બધા શ્રોતાગણોને સાથે લઈને મને એમ છે જે કાંઈ ઘટનાઓ ઘટે એ પ્રભુની ઈચ્છાથી ઘટતી હોય છે। આજથી 200 વર્ષ પહેલાં સ્વયં ભગવાન સ્વામિનારાયણ જગન્નાથપુરી નીલકંઠ હોરણી વેશે પધાર્યા હતા અને ત્યારે 10 માસ સુધી રોકાયા હતા, એટલે મનમાં સંકલ્પ થયો હશે કે આ ધરતીની અંદર મારા ગુજરાતી આવે તો આ ધરતી કંઈક દિવ્ય બની જશે, એટલા માટે સ્વયં સંકલ્પ કર્યો હશે। ને તો તમને ખબર જગન્નાથપુરીમાં અર્ધો વિઘો કે વિઘો જેમને મેળવ્યું હોય તો બહુ ગહન કામ છે, કેટલી વારસાઈ લાગી હોય। મારા કડવા પાટીદારો બેઠા છે એને ખબર છે, નીરજભાઈ પટેલ સમાજ માટે જગ્યા લીધી 2-2.5 વીઘા કેટલી છે, કેટલી રાજુભાઈ? એક એકર 2.5 વીઘા, પણ 2.5 વીઘામાં તો આપણે કાઠિયાવાડમાં કે નાકે દમ આવી ગયો એટલું ગહન પડ્યું। પણ ભગવાન શ્રીહરિયા જગ્યા રાખી મૂકી હશે, આટલી સરસ બે બાજુ હાઈવે ટચ, 18 એકર જમીન ભક્તો આમ ઘડીના છઠ્ઠા ભાગમાં ભગવાન શ્રીએ અર્પણ કરી। જોકે અમને એમ લાગતું હતું કે બધું ગહન પડશે કારણ કે 30 કરોડ રૂપિયા કાઢવાના હતા, પણ ઠાકોરજી સુરતમાં એક કથા કરીને બીજે રાજકોટમાં કથા કરી અડધે પહોંચ્યા ત્યાં ઠાકોરજી ભૂમિદાન પૂરું પણ કરી દીધું। એટલે સ્વયં ભગવાનને સંકલ્પ હશે કે મારા ગુજરાતનું ભવ્ય સ્થાન અહીંયા નિર્માણ થાય। મારા ગુજરાતી ભક્તો ખૂબ દર્શન કરવા માટે આવે છે પણ પરેશાન બહુ થાય છે, તમે જગન્નાથપુરમાં જાજો તમને ખબર પડે, તમને કે ગુજરાતી ભોજન નહીં મળે અને ઉતારા પણ મને રાહુલ ભગત કહેતા હતા, ઘણા બધા પહેલે દાડે થોડાક દાદા કહેતા હતા ને રામાયણ નહીં કરતા, એમ એ બધા બહાર આટો મારીને પછી પાછા મંદિરમાં આવ્યા અને અહીંયા જ બરાબર છે કે, અને બાપ મંદિરમાં જ બરાબર હોય, ભગવાનની ઘેર જ બરાબર હોય, ભગવાનના ઘર સુધી નથી પહોંચતું ત્યાં સુધી બધા ઉત્પાત હોય છે, ભગવાનના ઘેર આવતાની સાથે ઉત્પાત માત્ર શમી જતા હોય છે। અને એમાંય આવા તીર્થધામની અંદર જગન્નાથપુરી તીર્થધામની અંદર શ્રીમદ ભાગવતની દિવ્ય ગાથા, જોકે દાદાએ કહ્યું એમ ભક્તો આપણે સ્થૂળ મંદિરોની સાથે ચૈતન્ય મંદિરોની પણ બહુ આવશ્યકતા છે। સ્વયં ભગવાન રાઘવ ગુરુદેવને ત્યાં વિદ્યાભ્યાસ કરવા માટે ગયા છે, સ્વયં ભગવાન કૃષ્ણનારાયણ પણ શાંતિપુની મુનિના આશ્રમમાં વિદ્યાભ્યાસ કરવા માટે ગયા છે, સ્વયં ભગવાન સ્વામિનારાયણ પણ વિદ્યાભ્યાસ કર્યો છે। આજકાલ મધ્યમ વર્ગના લોકોને અભ્યાસ કરવો બહુ ગહન પડે છે। ભક્તો કદાચ તમને આશ્ચર્ય થશે આ ધરતી પર ભવ્ય મંદિર તો નિર્માણ થશે, તમને આ પહેલી કથા દાદાની છે ને આમાં કદાચ ઉતારામાં સાંકળી પડી હશે, પણ 2 વર્ષ પછી ફરીને દાદાને કથા કોઈક બેસાડજો, તે દાડે બેડ ટુ બેડ ઉતાર આપશું અમે। આપણા પ્લાનમાં 556 ઉતારા છે, પ્લાનમાં 596 ઉતારા ભક્તો પ્લાનમાં છે, અને સાથે સાથે આ પ્રાંતનો સમાજ પણ
વેલ એજ્યુકેટેડ બને એ પણ બિચારા ભણીને આગળ જાય. એટલા માટે 2000 કોલેજોનો ભણી શકે એવી હોસ્ટેલ અહીંયા 8 માળની બનવાની છે. અને ભક્તો, હું ઘણી ફેરી કથામાં કહું છું કે પરમ પૂજ્ય આચાર્ય મારા લાલજી મહારાજ એમના રાજીપાથી અમારો સંકલ્પ છે કે જિંદગીમાં ક્યારેય અન્ન અને વિદ્યા બે વેચવાના થતા નથી. આ વિનામૂલ્યે 2000 યુવાનોને કોલેજમાં રાખવામાં આવશે. હું ઘણીવાર એવું કહું છું કે આપણે જે કદમથી ચાલીએ છીએ ને, આજે 1000 થી 1200 વિદ્યાર્થીઓ છે, પણ એ કદમથી આપણે જો ચાલતા રહીશું ને તો 10 વર્ષ પછી હજારો લોકોને સંકલ્પ થશે કે એજ્યુકેશન આમ અપાય. એમાં પ્રથમ દાદા નંબર લાગ્યો. દાદાને પણ સંકલ્પ થયો કે મારે પણ વિનામૂલ્યે વિદ્યાભ્યાસનો સંકુલ ઊભો કરવો છે, અને અત્યારે પોતે પ્રયાસ પણ કરી રહ્યા છે. એની અંદર પણ ભક્તો ભણજો. ખૂબ સુંદર રીતે આપણે શ્રીમદ ભાગવતનું જ્યારે શ્રવણ કરી રહ્યા હોય ને એમાંય રામાયણની ગાથા આવી. રામાયણ એટલે જીવાત્માને જીવતા શીખડાવે. અને હું એમ માનું છું કે માણસને જીવતા આવડી જાય ને તો મરતા શીખવાની જરૂર નથી, મરતા તો ઓટોમેટિક આવડી જશે. ઘણી ફેરી લોકો વિચારે છે કે કથા તો માત્ર મરવાનું શીખડાવે. નહીં નહીં, કથા મરવાનું નથી શીખડાવતી, કથા તો બાપ જીવન જીવવાનું શીખડાવે છે. જેને જીવન જીવતા આવડે જાય ને મરતા તો ઓટોમેટિક આવડી જશે. મૃત્યુ સુધારવાના પ્રયાસો કથા નથી બતાવતી, કથા જીવન જીવવાના પ્રયાસો તમને શીખડાવે. બોલતાની જેનું જીવન સુધરી જાય એનું મૃત્યુ તો આપોઆપ સુધરી જાય. એવી આ દિવ્ય ગાથા રામાયણની કથા. એટલે રામ કથા એટલે માત્ર માતા ધરા પર ભાઈ ભાઈને કેવી રીતે રહેવું જોઈએ, પતિ પત્નીને કેવી રીતે રહેવું જોઈએ, પિતા પુત્રોનો સંબંધ કેવો હોવો જોઈએ, સમર્પણ ભાવ કેવો હોવો જોઈએ, ત્યાગ કેવો હોવો જોઈએ, વૈરાગ કેવો હોવો જોઈએ. ત્યાગેની આગે એ વાતને સનાતન સત્ય કરવા માટે ભરજી એમ કે આ અયોધ્યાની ગાદી ઉપર બેસો. પ્રભુ રાગ એમ કે નહીં ભરત, તને પિતાની આજ્ઞા માટે તું ગાદી ઉપર બેસ. આ સમર્પણની ભાવના એટલે રામાયણની કથા, રામ કથા. ખૂબ અદ્ભુત દિવ્ય ગાથા છે. માય કઈ કઈનો પ્રસંગ ભક્તો સંભળાવીને મારે પણ દશમ સ્કંધ જ્યારે શરૂ થવાનો હોય ત્યારે વાણી વિરામ આપવો જોઈએ. અદ્ભુત. કદાચ હજારો લોકોના મનમાં એમ છે કે બીજું બધું તો બરાબર છે, પણ માં કઈ કઈ કામ બરાબર ન કર્યું, કઈ કઈ જે માંગણી કરી બરાબર ન કરી. બાપ, મને કોઈ એમ કે તમે રામાયણના તમામ પાત્રમાં પ્રથમ નંબર કોને આપો શ્રેષ્ઠ પાત્રમાં, તો સ્વામિનારાયણ ભગવાનનો સાધ હોવાના તો કહું છું હું પ્રથમ ક્રમ શ્રેષ્ઠ પાત્રમાં માં કઈ કઈ ને આપો. માં કઈ કઈ જેવું પાત્ર નથી, બોલતાની માં કઈ કઈ જેવું પાત્ર નથી. રામને જન્મ દેનારી માં મળી શકે, પણ બાપ ભરતને જન્મ દેનારી મારી ક્યાં માં ક્યાં મળે? ભરતને જન્મ દેનારી માં જેની કુખે ભરત જેવા પરમાંશનો જન્મ થયો, પ્રાગટ્ય થયો, એ માં કોઈ દી સામાન્ય ન હોય. ભૂલતા નહીં, બળદ આંબે કોઈ દી કેસર કેરી આવે નહીં, કોઈ દી આવે નહીં. ભરત જેવું કેસર ફળ જ્યાં પ્રાપ્ત થયો એમાં બળદ આંબાજી હોય ન શકે. માં કઈ કઈ તો કઈ કઈ છે, કઈ કે શા માટે આવું વચન માગ્યું? બોલતા નહીં, અયોધ્યામાં નહીં ભારત વર્ષમાં માં કઈ કઈ જે કરી શકે કોઈ કરી શકે એવી પોઝિશન નહોતી. પ્રભુ રાઘવને રાવણ પાસે પહોંચ્યું હતું, રાવણ સુધી પહોંચ્યું હતું, પણ જો રાજ્યાભિષેક થઈ જાય તો ત્યાં સુધી પહોંચી ન શકાય. યજ્ઞોપવિતની અંદર માં કઈ કઈની પાસે માગ્યું હતું. પ્રભુ રાઘવ જ્યારે દોડવા માંડ્યા પાછળ બધા દોડતા કોઈ આંબ્યું નહોતું શકતું. માં કઈ કઈ આંબી ગઈ અને કહ્યું પ્રભુ રાઘવ એક કદમ આગળ જો વધને તો તને તારી માં કઈ કઈ ના સોગંધ છે. પ્રભુ રાઘવ ઉભા રહી ગયા. માં ઉભો રહું પાછો વળું, પણ એક શરત, તું મારે બદલે ઝેરના ઘૂંટડા ગળા નીચે ઉતારવા તૈયાર હો તો હું પાછો વળું. બોલ બેટા શું જોઈએ? અરે તારે જોઈએ તો મારો પ્રાણ પાથરી દો બેટા, આ ધરતી પર મને મારો ભરત એટલો વહાલો નથી જેટલો તું વહાલો છો, મને મારું શરીર પર એટલું વહાલું નથી બાપ રામ જેટલો તું મને વહાલો છો. માગ બેટા, પણ માં આપીશ ને. હા આપીશ. બોલ બેટા, તો સાંભળમાં જે દાડે મારા પિતા મારા માટે રાજ્યાભિષેકનો સંકલ્પ કરે ને તે દાડે મને અયોધ્યાની ગાદીને બદલે તું વનવાસ માગજે, ભરતને માટે ગાદી માગશે. માં કઈ કઈ સાંભળી ન શકી, થોડી વાર મૂર્છા ખાઈ ગઈ. બે હાથ જોડે આપણે બાપ રાઘવ, માં આ ઝેરના ઘૂંટડા તારા છે કોઈ ગળા નીચે નહીં ઉતારી શકે. તારે મને જો રાજી કરવો હોય તો માં તારે માગવું પડશે. અને તારમાં કઈ કઈ ના મુખમાંથી શબ્દ નીકળ્યા, જા બેટા હું તને વચન આપું છું, દુનિયાને મને જે કહેવું એ કહે, હું ઝેરના ઘૂંટડા ગળા નીચે ઉતારીશ, પણ તું જો રાજી થતો હોય ને તો તારા રાજીપાની ખાતર આ બંને વર હું માગીશ. અને બંને વર માગ્યા છે ભક્તો, એ તો આપણે બધા જાણીએ છીએ. પણ
ઝેરના કુરડા ગળા નીચે કેવો ઉતારવા પડ્યા તમે કલ્પના તો કરો. ભરતજી જ્યારે કેરત દેશમાંથી પાછા આવે અયોધ્યાની અંદર, અને ભરતે જ્યારે પૂછ્યું છે, માં બધા ઉદાસ કેમ દેખાય છે, અયોધ્યા આખી એ સુનકાર કેમ દેખાય છે, માં જ્યારે જ્યારે કેરા દેશમાંથી આવતો ને ત્યારે ત્યારે મારું સ્વાગત કરવાને માટે લોકો સામે આવતા હતા, એને બદલે મને અયોધ્યાની અંદર પ્રવેશ કરતા જોતાની સાથે લોકો પાછા વળવા માંડ્યા, માનું કારણ શું, માં શું કોઈ અઘટિત ઘટના ઘટી છે? બેટા શાંતા ધીરજ ધારણ કર, આમ તો બધું સાનુકૂળ થઈ ચૂક્યું છે, પણ તારા પિતા અવધપતિ દેહનો ત્યાગ કર્યો. ભરતની આંખમાં આંસુ ભરાણ, માં મારા પિતાનો સ્વર્ગવાસ, પણ એકાએક કેમ? બેટા ધીરજ ધારણ કરી સાંભળ, એને રામની સાથે અતિશય પ્રેમ હતો અને એને રામને અયોધ્યાની ગાદી પર અભિષેક કરાવ્યો હતો. રામને બદલે મેં તારા માટે ગાદી માગી અને રામને માટે 14 વર્ષનો વનવાસ માગ્યો. તારા પિતા વિરહ સહન ન કરી શકે, દેહ છૂટી ગયો. અને આટલા શબ્દ સાંભળતાની સાથે મામા શબ્દોનું સંબોધન કરનાર ભરતના મુખમાંથી શબ્દને કઈ કઈ મા શબ્દ બનતો, કઈ કઈ જે વખતે તે આ વર માગ્યા એ વખતે તારી જીભ કેમ ન કપાઈ ગઈ, તારા મોઢામાં જીવડા કેમ ન પડ્યા? સાંભળ, આજ સુધી તું મારી માં હતી, હું તારો દીકરો હતો, આજથી તારો નો મારો માં દીકરાનો સંબંધ પૂરો થાય છે, આજ પછી હું તને માં નહીં કહું, તું મને કોઈ દીકરો ન કહીશ. અને ભરત આટલા કડવા વચન બોલ્યા, પણ માં એમ ન બોલી કે બેટા મેં તો પ્રભુ રાઘવના કહેવાથી માગ્યું હતું. અને અવધપતિ પણ લોકમાં જ્યારે વિદાય લીધી, સુમનજી સામે જ્યારે આવ્યા છે અને સુમનજીને આવેલા જોતાની સાથે અવધપતિના મુખમાંથી શબ્દ નીકળ્યા છે, સુમન હવે રામના વિરહમાં મારો દેહ નહીં ટકે, પણ સાંભળ એક ભલામણ તને કરતો જાઉં છું, આ મારું શરીર છૂટી જાય ને પછી અયોધ્યાની તમામ નરનારીઓ મારા શિરનો સ્પર્શ કરે, પણ પાપણી કઈ કઈ મારા શિરનો સ્પર્શ ન કરે, અને એ જો મારા શિરનો સ્પર્શ કરશે ને તો આ લોક તો મારો બગાડ્યો, મારો સ્વર્ગ પણ બગાડી નાખશે. અને ત્યારમાં કઈ કઈ સામી ઉભા હોવા છતાં ન બોલ્યા કે પતિદેવ મેં તો પ્રભુ રાઘવના કહેવાથી માંગણી કરી હતી. બાપ, આ ભરતની માં થઈ શકે, આ ભરતની માં થઈ શકે. એટલે અદભુત ગાથા રામચરિત્ર માનસની છે. ભક્તો, આપણે ભાગશાળી છીએ એવી ધરતી પર આપણને જન્મ મળ્યો છે, જે ધરતી પર અનેક મહાપુરુષો તો આવે, મહાપુરુષો તો જન્મ ધારણ કરે, મહાપુરુષો તો અનેક ધરતી પર જન્મ ધારણ કર્યા છે, પણ જે ધરતી પર બાળક બનીને સ્વયં ભગવાનને આવવાનું મન થાય એ ભારત વર્ષની અંદર પરમાત્મા આપણને જન્મ આપ્યો છે. આપણા જેવો કોઈ ભાગશાળી નથી. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમાં ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાય સાધુનામ વિનાશાય દુષ્કૃતાન ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. બાપ, આ ધરતી પર યુગ યુગની અંદર પરમાત્માને મનુસ્તન ધારણ કરવાનું મન થાય એવી ધરતી પર ઠાકોરજી માણસ બનાવ્યા છે. સાચું કોઈ ભક્તો ભલે જઈએ ગમે તે, અમે લંડનથી સીધા અહીં આવીએ છીએ, પરમ દિવસે લંડનની કથા પૂરી થઈ, પણ ભગવાનને સાક્ષી કહું છું, જવું તો પડે, કારણ કે આપણા ખૂબ ભારતીય લોકો વિદેશો અંદર ગયા છે એટલે બધી ધરતી પર જવું પડે, પણ અહીંયાથી જ્યારે જઈએ ને ત્યારે કેવું લાગે ખબર, કન્યા સાસરે જતો ને એવું લાગે, આ રિટર્ન જ્યારે આવવાનું થાય ને ત્યારે કન્યા પોતાને પીર જતો ને એટલો આનંદ થાય, એટલો આનંદ થાય. અનેક ફેરી ઘટના ઘટી જ્યારે જઈને ત્યારે માથું દુખતું હોય ત્યાં જઈને, નતર કલાક તો હરખી જ થાય, ત્યાં જઈને તો માથું દુખી જાય. અને બાપ, ભારતમાં જ્યારે આવીએ ને ત્યારે હળવા ફૂલ થઈ જવાય એ ભારતની ધરતી. અને તમને બધાને કહું છું, એવી ધરતી પર ઠાકોરજી આપણને માણસ બનાવ્યા છે, માણસ બનાવ્યા છે. જજો, દાદા વારંવાર ટકોર કરે છે, કોઈ પ્રકારનું વેસન કુટે કુલક્ષણ રાખશો નહીં. હું તો તમને એમ કહું, તમે જગન્નાથપુરીની અંદર પુરીની અંદર કથાનો લાભ લેવા માટે આવ્યા, પણ તમે આવ્યા ત્યારે જુદા હોવા જોઈએ, જાઓ ને ત્યારે કંઈક જુદા થઈ જવા જોઈએ. તમે આવ્યા ત્યારે જેવા હતા એવા ને એવા પાછા ઘેરે જાઓ તો તમારી કથા ફેલ ને યાત્રા આખી ફેલ. તમે આવ્યા ત્યારે બીડિયું પીતા હતા, જાઓ ત્યારે જઈને પાછું બીડિયું પીવું, આવો આવ્યા ત્યારે ગુટકા બાવા ખાતા હતા ને ગયા પછી એનું એ કરો, આવ્યા ત્યારે એ અહીં વડીલો બેઠા એટલે કહું, દીકરાની વહુની દીકરાની સાથે બાંધતા હતા અને ગયા પછી પાછું તમે બાંધો, એનું એ જ જો કરો તો તમને કથા કે યાત્રા ફળી ન કહેવાય. યુવાનો હોય તો આવ્યા ત્યારે મા બાપની સાથે ગમે તેવું વર્તન કરતા હતા, ગયા પછી તમે એવું ને એવું જો વર્તન કરો તો તમારા માટે આ પુરીની યાત્રા આખી નિષ્ફળ જાય. પણ ભરોસો રાખો છું, આ ધરતી એટલી બળવાળી ધરતી, ચાર ધામમાંયલું ધામ છે, આ તો ચાર ધામમાંયલું ધામ છે, જ્યાં ભક્તો સ્વયં ભગવાન કૃષ્ણ નારાયણના અસ્થિ જગન્નાથ ભગવાનની મૂર્તિમાં સાચવવામાં આવેલા. તમે કલ્પના તો કરો, જગન્નાથજી ભગવાન એ સ્વયં વિશ્વકર્માએ આવી નિર્માણ કર્યા છે,
એના મહારાજાએ મંદિર બંધાવ્યું, પણ મારે ઠાકોરજીની સ્થાપના કરવી, મૂર્તિ ક્યાં બનાવીશ, કેવી બનાવીશ, આકાશવાણી થઈ તું ચિંતા નહીં કરીશ, સાગરમાં એક લીમડાનું મોટું કાષ્ટ લાકડું તણાને આવે છે એમ તું ઘેર લઈ આવે, અને સામેથી શિલ્પી મળશે, લાકડાને લાવવામાં આવ્યું, શિલ્પી સામેથી આવ્યા છે, લાકડા મોટા ઓરડાની અંદર રાખવામાં આવ્યું, પણ શિલ્પીએ એક શરત મૂકી, હું મૂર્તિ બનાવી આપું, પરંતુ જ્યાં સુધી મૂર્તિ પૂરી ન થાય ત્યાં સુધી તમારો દરવાજો ખોલવાનો નહીં. દરવાજો બંધ થયો, મૂર્તિનું કામ શરૂ થયું, પણ અંદરથી આવતો અવાજ બંધ થયો, રાજાની ધીરજ ખૂટી, દરવાજો ખોલ્યો, પણ ખોલીને જોયું તો શિલ્પી નહોતા, એ સ્વયં વિશ્વકર્મા શિલ્પી નહોતા, અધૂરી મૂર્તિ હતી. રાજા રુદન કરવા લાગ્યા, આકાશવાણી થઈ, મહારાજા તમે ચિંતા ન કરો, આ શિલ્પી બીજા કોઈ નહોતા, સ્વયં વિશ્વકર્મા હતા, અને મારી ઈચ્છાથી આ મૂર્તિનું કાર્ય મેં અધૂરું રાખ્યું છે. દુનિયાને ખબર પડે કે કાષ્ટ કાષ્ટ નથી, સ્વયં હું પરમેશ્વર જગન્નાથ ભગવાન રૂપે બિરાજી ગયો છું. ભક્તો, એ જ્ઞાન આપણને બધાને થતું રહે એટલા માટે અદ્ભુત અહીંની લીલા છે. તમને બધાને કહું છું, અહીંયા શું જેમાં યાદ રહે કે ન રહે એની ચિંતા નહીં કરતા. કદાચ કથાની અંદર ભક્તો તમને કથા યાદ ન રહે એની ચિંતા નહીં કરતા. કથા યાદ ન રહે તો વાંધો નહીં, પણ કથામાં કહેવાયેલા સિદ્ધાંતો જીવનની અંદર ચરિતાર્થ બની જાય બસ એવો પ્રયાસ કરશો. એને જે જે દર્શન કરવા ગયા છો એ દર્શનની મૂર્તિ કદાચ ભક્તો તમને ભૂલાય, પણ એનું તદાત્મક પણ તમને જે થયું હૃદયમાં જે તમે ઉતારી દેશો, તો આ કથા, આ મહોત્સવ, આ પૂરીની યાત્રા બધાને માટે મુક્તિ કરતલ બની જશે. બધાને પ્રત્યે અપેક્ષા રાખું છું તમારી બધાની યાત્રા ખૂબ સફળ થાય. હું દિવસમાં ચાર ચાર ફેરી લંડનથી ફોન કરતો તમારી ચિંતા માટે, કારણ કે દાદા આવ્યા નહોતા, એ મોડા આવ્યા, એટલે હું દિવસમાં ચાર ચાર પાંચ પાંચ ફેર રાહુલ ભગત એના કોઠારીને ફોન કરતો હતો કે બધા ભક્તોનું કેમ છે, યાત્રિકોનું કેમ છે, કાંઈ તકલીફ નથી ને? જો કે તમે ધીરજ રાખ્યો તકલીફ પડવાની, આજ તકલીફ છે કાંઈ, આજ તકલીફ એટલે હું ચાત કરો તો આજ નથી, પહેલે દાડે ક્યાંથી હોય, જો તકલીફ હોય તો આજે હોવી જોઈએ ને. તમારે ખૂબ ચિંતા કરતા પણ ભક્તો, અમારી લાચારી હતી કે જે ઉતારા છે એ છે, જે લિમિટ છે એ છે, પણ જો કે તમે થોડીક જો ધીરજ ધારણ કરી, અને આમાં મોટાભાગના તો ખેડૂતો દીકરા હશે, ખેતરમાં તમે બપોરે ભાત ખાય અને તડપખડા બાવળ નીચે ઢેફાનું ઓશીકું કરીને સૂઈ જતા હતા, એ દર્શન જો યાદ રાખ્યો હતો તો એસી હોલ છે, અહીં તો ગાડલા આપવામાં આવે છે, તમને મોજથી ઊંઘ આવી જાત, અને આવે છે કે નથી આવતી, મોજથી ઊંઘ આવે છે. ભગવાનના ભક્તો, આવું તીર્થધામ ખરેખર ઠાકોરજીની કૃપા જ જ્યાં નિર્માણ થયું છે, હું તો કહું આ માત્ર સ્વામિનારાયણ સંપદાનું સ્થાન નિર્માણ નથી થયું, ગુજરાતી તમામ ભક્તો માટે નિર્માણ થઈ ચૂક્યું છે. બધા આવજો, કહું છું ને, બે વર્ષ પછી જે કથા કરાવશે એને માટે બેડ ટુ બેડ ઉતારા મળે એવી વ્યવસ્થા બે જ વર્ષની અંદર ઠાકોરજી કરાવી દેશે. અત્યારે જો કે ઉતારાની વ્યવસ્થા આમ ઘણો તો સારી છે, 500 માણસ સુધી કંઈ વાંધો એમ નથી, પણ યાદ રાખજો, યાત્રા કરંતુ વિદુરજીના જેવી કરવી, વિદુરની યાત્રાને ફળશ્રુતિ રૂપે ઉદ્ધવ જ્યારે યમુના તટ ઉપર ભેળા થાય અને વિદુરજી પ્રશ્ન પૂછે, દ્વારકાધીશ શું કરે છે, ઉદ્ધવજીને આંખોમાંથી આસુડાની ધારાઓ થવા માંડે, વિદુર હું તમને શું કહું, ઠાકોરજી લોકમાં વિદાય લીધી, વિદુરની આંખમાં આંસુ ભરાણા, ઓહો હું અભાગી 36 વર્ષ સુધી યાત્રા કર્યા પછી મને દ્વારકાધીશના દર્શન નહીં થાય. અને ઉદ્ધવજી બોલ્યા, નહીં નહીં, તમે કમ ભાગી નથી, તમારે જો દુનિયામાં કોઈ ભાગશાળી નથી, દ્વારકાધીશ લોકમાં જ્યારે વિદાય લીધી ને ત્યારે ન તો નંદ યશોદ્યાને યાદ કર્યા, ન તો વસુદે દેવકીને યાદ કર્યા, ન તો યદુકુળ બાળકોને યાદ કર્યા, પણ આ લોકમાંથી વિદાય લેતા લેતા ત્રણ ફેરી પ્રભુના મુખમાં જ શબ્દો નીકળ્યા હતા, મને મારો વિદુર ન મળ્યો, મને મારો વિદુર ન મળ્યો, મને મારો વિદુર ન મળ્યો. અંતકાળે ભક્ત ભગવાનને યાદ કરે તો લોકો એમ કે બળભાગી છે, તો તમે કલ્પના કરો અંત સમયે ભગવાન જે ભક્તને યાદ કરે એની ઊંચાઈ કેટલી હશે. ઊંચાઈ પ્રાપ્ત યાત્રાથી થઈ છે, માટે ભગવાનના ભક્તો આપણે યાત્રામાં આવ્યા છીએ, પ્રવાસમાં આવ્યા નથી, એનું અનુસંધાન. જો કે કથા બધું સેટિંગ કરી જ નાખે અને થઈ જ ગયું છે, પણ તેમ છતાં કહું છું, ગમે ત્યારે ક્યાંય પણ યાત્રા કરવા જાઓ, શરીરના સુખ કરતાં આત્માનું સુખ વિશેષ પ્રાપ્ત થાય એનું અનુસંધાન રાખજો. આ ચાર ચાર દિવસથી ખૂબ સુંદર રીતે જિગ્નેશ દાદા આપણને દિવ્ય ગાથા જ્યારે સંભળાવી રહ્યા હોય, અને દિવ્ય ગાથાને જ્યારે પ્રેમ મગ્ન બની અને શ્રવણ કરી રહ્યા હોવ, આ કથાને જીવનની અંદર ચરિતાર્થ કરજો જેથી કરી મુક્તિ કરતલ બની જાય. ફરી ફરીને કહું છું, તમે બધા અમારે આંગણે જ્યારે આ કથાનો દિવ્ય લાભ લેવા માટે આવ્યા છો ત્યારે
ત્યારે તમને તમામને ખૂબ અભિનંદન હૃદયથી આવકારીએ છીએ. અને સદૈવને માટે આ સ્થાનને પોતાનું ઘર જ માનજો અને ગમે ત્યારે આવજો. રાત્રે 12 વાગે આવજો તો પણ તમને અહીંયાથી જવાબ મળશે એની તમામ ભક્તો ખાતરી રાખજો. એ શબ્દની સાથે અહીં મારી વાણીને વિરામ આપી અને ભગવાન કૃષ્ણને કહીએ આપ જલ્દી પ્રગટ થાવ, કારણ કે નટખટ ના આવે ને ત્યાં સુધી આમ છે ને દેશનું એક છતું ને ઊંધું રાખવું પડે. આમાં એવું છે, બહુ સરળ રહ્યો ને તો લોકો હક ન લેવા દે. પ્રભુ રાઘવ ખૂબ સરળ છે, નટખટની જરૂર છે. તો પ્રભુ રાઘવને રાઘવના જન્મોત્સવને માણ્યા પછી લીલા પુરુષોત્તમ ભગવાન કૃષ્ણના જન્મોત્સવને માણી જેઓને ધન્યભાગી બનાવીએ. આ એ ધરતી છે જે ધરતી પર સ્વયં ભગવાન સ્વામિનારાયણ વર્ણ વેશે 10-10 માસ સુધી રોકાયા હતા. અહીં બહુ આસુરી લોકો હતા, હજારો આસુરી લોકો ભેગધારીને વેશમાં હતા. એ તમામનો કચરગાણ ભગવાન સ્વામિનારાયણ જગન્નાથપુરી બોલાવી અને તમામ અસુરોનો સંહાર કરાવી અને અદ્ભુત દિવ્ય ધર્મની સ્થાપના અહીંયાથી પ્રારંભ કર્યો હતો. એટલે સ્વામિનારાયણ સંપ્રદાય માટે પણ આ બહુ જ મહત્વની આ તીર્થભૂમિ છે. સાથે સાથે સ્વામિનારાયણ સંપ્રદાયનો જેમ શ્રીમદ ભાગવત ભગવાન કૃષ્ણ નારાયણના ચરિત્રથી સભર ગ્રંથ છે, એમ સત્સંગીઓને એટલે ભગવાન સ્વામિનારાયણના ચરિત્રથી સભર ગ્રંથ છે એમ દિવ્ય ગાથા આ ધરતી પર સુરત મુનિ પ્રતાપસિંહ મહારાજાને પહેલીવાર સંભળાવી હતી એવી આ દિવ્ય ધરતી છે. તો ભક્તો આ ધરતી પર તો આનંદ આવે આવે ને આવે તો એનો ખૂબ આનંદ પ્રાપ્ત કરજો. એ શબ્દની સાથે મારી વાણી વિરામ આપતા બધા ભક્તોને જય જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય જગન્નાથ, જય હિન્દ, જય ભારત. અગર આપકો યે વિડિયો પસંદ આયા હો તો લાઇક કરેં ઓર શેર કરના મત ભૂલિયે. સબસ્ક્રાઇબ કરેં કર્તવ્ય ટીવી ચેનલ કો ઓર બેલ આઇકોન પર ક્લિક કરના મત ભૂલિયે લેટેસ્ટ વિડિયો સબસે પહેલે પાને કે લિયે.